नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूं छुं पंकज। शुरुआत करीशुं महत्वपूर्ण समाचारथी। राज्यमां आजे पण रसीकरण प्रक्रिया चालू रहेशे, परंतु फक्त बीजो डोज आपवामां आवशे। एटले के कोविशील्डनो पहेलो डोज लीधाना 84 दिवस थई चूक्या होय तेओने बीजो डोज आजे मळशे। ज्यारे कोवेक्सिननो प्रथम डोज लीधो होय अने तेना 28 दिवस थया होय तो तेओने आजे बीजो डोज मळी रहेशे। बीजो डोज बाकी छे, अनुकूलता माटे निर्णय लेवायो छे। पहेलो डोज लेवा माटे लोकोए धक्को न खावा माटे विनंती पण करवामां आवी रही छे। જેમને બીજો ડોઝ લેવાનો થાય છે તેઓને જ રસી આપવામાં આવશે। પહેલો ડોઝ લેવાનો બાકી હોય અને તેમણે ધક્કા આજે ન ખાવા, તમામ સેન્ટર પર બીજો ડોઝ આજે આપવામાં આવશે। કોવિશિલ્ડ અને કોવેક્સિનનો બીજો ડોઝ જેઓને બાકી છે લેવાનો તે લોકોને આજે બીજો ડોઝ આપવામાં આવશે। આજે રસીકરણની પ્રક્રિયા તો થશે, પરંતુ માત્ર બીજા ડોઝ માટેની। એટલે પહેલો ડોઝ જે લોકોને લેવો છે તો તેઓએ આજે સેન્ટર પર ધક્કા ખાવાની જરૂર નથી। પ્રતિ 10 લાખ લોકોએ રસીકરણમાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે, પ્રથમ છે। દર 10 લાખ લોકોએ 5,17,000 લોકોનું રસીકરણ થયું। માત્ર જુલાઈ મહિનામાં રસીના 75 લાખ ડોઝ આપવામાં આવ્યા। 4.93 કરોડમાંથી 2.53 કરોડને પ્રથમ ડોઝ અને 79 લાખને બંને ડોઝ આપવામાં આવ્યા। રસી લેવા યોગ્ય લોકોમાં 50%થી વધુ લોકોનું રસીકરણ થયું। तो जे धंधार्थीओ, वेपारीओ तथा सेवाकीय कर्मचारीओने हजु सुधी रसी नथी मळी तेओने रसी लेवा माटे वधु 15 दिवसनो समय आपवामां आव्यो छे। हवे वेपारीओए 15 ऑगस्ट सुधीमां रसीनो ओछामां ओछो एक डोज लीधेलो होवो जरूरी छे। मुख्यमंत्री विजय रूपाणीनी अध्यक्षतामां योजायेली कोर कमिटीनी बेठकमां आ निर्णय करवामां आव्यो छे। आ पहेला 31 जुलाई सुधीनी मुदत आपवामां आवी हती, जे पूरी थता ज सरकारे वधु 15 दिवस आपवानो निर्णय कर्यो छे। શુક્રવારે 21 કેસ બાદ શનિવારે રાજ્યમાં કોરોના કેસમાં થોડો વધારો થયો છે અને 24 કલાકમાં નવા 27 કેસ નોંધાયા છે। 35 દર્દી સાજા થયા છે, સદનસીબે કોઈનું મોત નથી નોંધાયું। 20 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં, 8 જિલ્લામાં એક એક નવો કેસ આવ્યો છે। અમદાવાદમાં 10, વડોદરામાં 3, સુરતમાં 2, જૂનાગઢમાં 2, ગાંધીનગરમાં 2 કેસ આવ્યા છે। રાજ્યમાં આજે રસીના 3,08,647 ડોઝ આપવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં કુલ 3,32,066,850 ડોઝ જે છે એ આપવામાં આવ્યા છે। રાજ્યમાં 252 એક્ટિવ કેસ છે, 22 જિલ્લામાં 5 કે તેથી ઓછા એક્ટિવ કેસ છે। પોરબંદર, અરવલ્લી, તાપી અને છોટાઉદેપુરમાં 0 એક્ટિવ કેસ છે, તો પાટણ, બનાસકાંઠા, મહીસાગર, ખેડા, ડાંગ અને બોટાદમાં 1-1 એક્ટિવ કેસ છે। ભાવનગર, વલસાડ, નર્મદા, ગીર સોમનાથ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગરમાં 2-2 એક્ટિવ કેસ છે। સાબરકાંઠા, કચ્છમાં 3-3, નવસારીમાં 4 અને મહેસાણા, પંચમહાલમાં 5-5 એક્ટિવ કેસ છે। સુરતના પુણા ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ થયો। હરિભક્તોએ આરોપ લગાવ્યો કે દેવ પક્ષના સંતો પર મંદિર પર કબજો જમાવીને બેઠા છે અને અમને ભજન કરતા રોકે છે। પુણા ગામનું સ્વામિનારાયણ મંદિર, જેના પટાંગણમાં શ્રદ્ધાળુ અને સંતોની અવરજવર હોવી જોઈએ, ત્યાં શનિવારે પોલીસ દોડાદોડી કરતી જોવા મળી। મંદિરના ગર્ભગૃહમાં દર્શન અને ભજન થવા જોઈએ ત્યાં તોડફોડ જોવા મળી, કારણ કે હરિભક્તો અને સંતો વચ્ચે વિવાદ એટલો વકર્યો કે પોલીસ બોલાવવી પડી। પુણા ગામમાં હરિભક્તોએ જાતે જ ફંડ ઉભું કરી મંદિર બનાવ્યું અને વડતાલ સ્વામિનારાયણ મંદિરના આચાર્યના સંતોને મંદિરની સેવાનું કામ સોંપ્યું। અહીં સુધી બધું જ બરાબર હતું, પરંતુ વિવાદનું કારણ બન્યું સંતનો પક્ષ પલટો। જે નિર્દોષ સ્વામી મંદિરનું સંચાલન કરતા હતા તેઓ 4 વર્ષથી આચાર્ય પક્ષમાં હતા, પરંતુ હવે દેવ પક્ષમાં જતા રહ્યા, જેને લઈને હરિભક્તોમાં રોષ છે। હરિભક્તોનો આરોપ છે કે નિર્દોષ સ્વામી હવે મંદિર પર પોતાનો કબજો હોવાનો દાવો કરી આચાર્ય પક્ષને મંદિરમાં પ્રવેશવા નથી દેતા। એ લોકોને મંદિરની અંદર પ્રવેશ પણ કરવા દેતા નથી અને એ લોકો મંદિરમાં પ્રવેશ કરે તો એની ઉપર ખોટા કાવા દાવો કરી અને ખોટા પોલીસ કેસની અંદર ફસાવવા માટેના કાર્યો કરે છે। એ લોકોને પોતાના ટ્રસ્ટમાં પ્રાઇવેટ પ્રોપર્ટી કરી લેવી છે, એ માટે એ લોકોને હરિભક્તોને પ્રવેશ આપતા નથી અને એનું મોટા વરાછા મંદિર છે ત્યાંથી આ બધું કામ ઓપરેટ થાય છે। હવે એ લોકો એની જાતે ટ્રસ્ટ બનાવી નાખ્યું, કોઈને ખબર વગરનું, એની જાતે રહીને હરિભક્તોને કે હવે આ તમારું છે, આ બધું મંદિર અમારું છે। એ પહેલા હતા આચાર્ય પક્ષમાં, હવે એ જ્યાં દેવ પક્ષમાં, અમારે હવે 2 પક્ષ થઈ જશે। આ લોકો ક્યારેક ઉલટી મારે એ નક્કીને નાતમાં મિલકત એના નામે થઈ જાય ને, એટલે આ ઉલટી મારી દે અને આનો ધંધો દઈશ કે સંતો નામ નથી રાખવાનો, સંતો નામ જરૂર નથી, સંતો નામ છે, સંતો ધોતિયા ખેંચી લેવા છે ને એવી બધી ધમકી આપે છે વડતાલ સંસ્થાથી અમને મૂક્યા છે દેવ સ્વામી પહેલા કોણ
પહેલા તો કોઈ સંતો તો મને ખ્યાલ નથી. આરોપ છે કે મંદિરના વહીવટ પર કબજો જમાવવા માટે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઘણા લાંબા સમયથી ખેંચાણ ચાલી રહી છે. પૂણાની 85 સોસાયટીના હરિભક્તો આ મંદિરમાં ભજન કીર્તન માટે આવતા હતા, પરંતુ નિર્દોષ સ્વામીએ પક્ષ પલટો કર્યા બાદ તેમણે મંદિર પર દેવ પક્ષનો અધિકાર હોવાનો દાવો કર્યો અને આચાર્ય પક્ષના હરિભક્તોને પ્રવેશ નથી આપી રહ્યા. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. જન્માષ્ટમી પર રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સતત બીજા વર્ષે રદ થતાં ઉત્સવપ્રેમી જનતા તો નિરાશ થઈ છે, પરંતુ કફોડી સ્થિતિ લોકમેળાને કારણે રોજીરોટી મેળવતા હજારો લોકોની થઈ છે. થંભેલા ચકડોળ, થંભી ગયેલી અલગ અલગ રાઇડ્સ અને સુમસામ ખાણીપીણીની લારીઓ, આ દ્રશ્યો રાજકોટના રેસકોર્સ મેદાનના છે, જ્યાં છેલ્લા 1.5 વર્ષથી લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. મોટી આશા જન્માષ્ટમીના લોકમેળાથી હતી, પરંતુ હવે એ પણ રદ થઈ ગયો છે. દર વર્ષે 5 દિવસીય લોકમેળાની મજા 10 લાખ લોકો માણતા હોય છે. જેના થકી રમકડા, ખાણીપીણી, રાઇડ્સ, ચકડોળ સહિતના હજારો વેપારીઓ સારી કમાણી કરતા હોય છે. આ વર્ષે પણ 2.5 મહિના પહેલાથી જ અહીં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી, પણ કલેક્ટરે લોકમેળો રદ કર્યો. પરિણામે વેપારીઓ અને ડોમ, ચકડોળ, રાઇડ્સ, ફિટિંગ કરતા કારીગરોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. મેળામાં માત્ર 5 દિવસમાં જ વેપારીઓને 4-1 મહિનામાં થાય એટલી કમાણી થઈ જતી, જે હવે નહીં થઈ શકે. જે મેળો થાત તો અમારે 3-1 મહિનાનું અમારે રાહત થઈ જાત. અત્યારે રોજનું લઈને રોજનું ગુજરાન ચલાવી રહ્યા છીએ. મેળાની આશા હતી, પણ આ છે લોકડાઉનની હિસાબે મેળો નહીં થાય. એક તો આ 1.5 વર્ષથી એમને બેઠા હોય, બહુ નુકસાની આવી છે. ધંધા છે નહીં સાવ, અને આ હોય તો એ 100-150 રૂપિયાના ધંધા થાય, એમાં ખર્ચા કાઢવાના હોય, ઘણા કાઢવાનું હોય. એ હવે આ વરે ફેલ રાખવું એટલે કારણે નહીં કે આ બધું નુકસાની બહુ ભોગવી છે અત્યારે. એક સમય હતો કે જ્યારે રાજકોટ શહેરમાં યોજાતા લોકમેળા માટે તંત્ર દ્વારા સ્પર્ધા યોજવામાં આવતી હતી. લોકમેળાની થીમ કયા પ્રકારની હશે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ કોરોના કાળે રંગીલા રાજકોટની અંદર યોજાતો રંગીલો લોકમેળો જાણે કે ભૂતકાળ બની ગયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આરજી રૂપાણી શાસનના 5 વર્ષની ઉજવણીનો પ્રારંભ થશે. 9 ઓગસ્ટ સુધી વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આજે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાશે. ગાંધીનગરથી પ્રારંભ કરાવશે સીએમ રૂપાણી. આરજી રૂપાણી શાસનના 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તેને ભાગરૂપે અલગ અલગ દિવસોએ ઉજવણી થવાની છે, ત્યારે આજથી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 9 ઓગસ્ટ સુધી વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવશે. આજે આજથી જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આજે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીનો પ્રારંભ ગાંધીનગરથી સીએમ રૂપાણી કરાવશે. હરિપ્રસાદ સ્વામીની આજે અંતિમ વિધિ કરવામાં આવશે. સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે ત્યારે સીએમ રૂપાણી આજે સ્વામીના અંતિમ દર્શન કરશે અને અંતિમ વિધિ આજે રવિવારે એટલે કે આજે થવાની છે ત્યારે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર સામે જ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. મંદિર સામેના લીમડાવનમાં તેમની અંતિમ વિધિ કરાશે. હરિપ્રસાદ સ્વામીની ઈચ્છા પ્રમાણે અંતિમ વિધિનું સ્થાન નક્કી કરાયું છે. અંતિમ વિધિ બાદ સ્થળ પર સ્વામીનું સ્મૃતિ મંદિર બનશે. આજે હરિપ્રસાદ સ્વામીની અંતિમ વિધિ અને સ્વામીજીના નશ્વર દેહને 7 નદીના પાણીથી સ્નાન કરાવાશે. અંતિમ વિધિ માટે 8 વૃક્ષોના લાકડા વાપરવામાં આવશે. તો સ્વામી હરિપ્રસાદની આજે અંતિમ વિધિ થવાની છે. સોમવારે મોડી રાત્રે 11 કલાકે તેઓ અક્ષરધામ નિવાસી થયા અને ત્યારબાદ હરિભક્તો માટે 5 દિવસ સુધી તેમના અંતિમ દર્શન થઈ શકે એ માટે સોખડામાં હરિધામ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. અલગ અલગ કક્ષ અને અલગ અલગ પ્રદેશોથી આવનાર લોકો માટે અલગ અલગ સમય પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અનેક રાજકીય મહાનુભાવો પણ તેમના અંતિમ દર્શન કરી ચૂકેલા છે અને હવે આજે અંતિમ વિધિ થવાની છે ત્યારે આજે અંતિમ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોખડા ખાતે ખાસ ઉપસ્થિત રહેશે અને તેમના અંતિમ દર્શન કરશે.
તમાકુના વ્યસનથી મુક્તિથી આપણે ત્યાં વાતો ઘણી થાય છે. ઘણા વ્યક્તિઓ હિંમત દાખવીને વ્યસન છોડી પણ ચૂક્યા છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક આખું ગામ જ એક ઝાટકે તમાકુનું વ્યસન છોડી દે? સાંભળીને આ વાત કલ્પના લાગે, પરંતુ હકીકત છે. બોર્ડ માર્યા છે કે આ ગામમાં પાન, તમાકુ કે ગુટકા મળશે નહીં. અને નવ યુવાનો બે ત્રણ મળી ગયા એટલે એના કારણે ગામના લોકો ભેગાથી ગામ પંચાયત અને ગામના સહકારથી પ્રતિબંધ મૂક્યો હતો કે ગામમાં કોઈએ તમાકુ આવી નહીં કે ગુટકા કે એવો કોઈ વેપાર ગમે થતો નથી. તમાકુ એક નુકસાન જ કરે છે અને આપણે એને ગામમાં વેચતા ના હોય તો ગામમાં આપણા છોકરાઓને ખાવા દેતા ના હોઈએ તો આપણે પછી બીજાને પ્રોડક્શન કરી અને બીજાના છોકરાઓને ખવડાય અને આપણે એ પૈસા કમાવા કરતો ઘણી બધી પાકો છે જે જેનાથી કોઈક ભૂખ્યાને પેટ ભરાય એવા પાકોનું વાવેતર કરવાનું વધારે વિચારીએ છીએ. તમાકુના સેવનથી વિશ્વમાં દર વર્ષે 80 લાખ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ભારતમાં દર 8મી સેકન્ડે તમાકુના એક વ્યસનીનું મોત થાય છે. ગુજરાતમાં 51% પુરુષો અને 7% મહિલાઓ તમાકુનું સેવન કરે છે. તમાકુના વ્યસન સામે એક સામાજિક જંગની જરૂર છે, જે જંગ બાદરપુર વાસીઓએ જીતી લીધી છે. કેતન પટેલ, News 18 ગુજરાતી, મહેસાણા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ના વાંકે 42 પરિવારો ઘર વિહોણા થઈ ગયા. ખાનગી ફાઇનાન્સ કંપનીએ પોલીસને સાથે રાખીને કામગીરી કરી. પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સુરતના મોટા વરાછામાં જોવા મળ્યો. હેતવી હાઇટ્સ બિલ્ડિંગના બિલ્ડરે 1,67,00,000 રૂપિયાની પ્રોજેક્ટ લોન નહીં ભરતા ખાનગી ફાઇનાન્સ કંપનીએ ફ્લેટ ધારકોના ઘર સીલ મારી દીધા છે. એક સાથે 42 ફ્લેટમાં સીલ વાગતા લોકો રસ્તા પર આવી ગયા. ફાઇનાન્સ કંપનીએ કોર્ટનો ઓર્ડર અને પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરી. જે લોન જેણે લીધેલી છે એને જ ભરપાઈ કરવાનો. રેલીગર બેંકને જે કાંઈ એક્શન લેવી હોય તે બિલ્ડરોની સામે લે. બાકી ફ્લેટ હોલ્ડરે તો એમને પૈસા ચૂકવી દીધેલા છે. ફ્લેટ હોલ્ડરોએ બીજી બેંકો પાસેથી બી અધર બેંકો પાસેથી લોન લીધેલી છે. કોઈ પણ પ્રકારની નોટિસ વગર કરાયેલી કામગીરીથી મહિલાઓ હેવતાઈ ગઈ હતી, તો કેટલાક મકાનમાં તોડફોડ પણ કર્યાનો આરોપ થયો. અમારા ફ્લેટ ને જે તે હોય અમને છે ને એકદમ સરખી રીતે આપી દે, બધું ક્લિયર કરીને ને જે અમારા ઘરમાં જે લોકોએ નુકસાન કર્યું છે ને બધી ભરપાઈ છે ને આ લોકો જ કરશે. જો અગાઉથી બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધી હોય તો બેંક ફ્લેટ ધારકોને કેવી રીતે લોન આપી શકે? આમાં કંઈક તો ખોટું રંધાયું છે. હાલ તો બિલ્ડરની ભૂલના કારણે 42 પરિવાર ઘર વિહોણા થયા છે. કીર્તેશ પટેલ, News 18 ગુજરાતી, સુરત. કપાસની ખેતી માટે જાણીતા ખેડા જિલ્લાના કપડવંજના ખેડૂતો નબળા ચોમાસાને કારણે મૂંઝવણમાં ફસાયા છે. ખેડૂતો વાવેતર કરીને બેઠા છે, પણ પાણીના અભાવે તેઓ સિંચાઈ નથી કરી શકતા. કેનાલમાંથી પાણી મેળવવું મોંઘું છે. જો આ વખતે ચોમાસું સાથ નહીં આપે તો કપડવંજના ખેડૂતો ઉત્તમ ગુણવત્તાના કપાસનું ઉત્પાદન નહીં મેળવી શકે. વર્ષોથી અમે કપાસની ખેતી કરીએ છીએ, પણ આ વર્ષે શું થયું છે કે વરસાદ અનિયમિત છે. કપાસ ઉગતાની સાથે પહેલો તો વરસાદનો અભાવ, બાકી પછી જીવાતો આવી ગઈ અને આ કપાસ પકવો અત્યારે અમારા માટે બહુ મુશ્કેલ છે. અને બીજું, અમારે અહીંયા પાણીનો કોઈ સ્ત્રોત નથી. અમારી પટ્ટીમાં લગભગ 102 પંચાયતો છે, એમાં કમસે કમ 60 કે 70 પંચાયતોમાં કપાસ થાય છે. ને કપાસમાં આજે આ સાલ એટલી પરિસ્થિતિ ખરાબ છે. અત્યારે કપાસમાં જ્યારે વરસાદ પડે તો જ અમારો પાક થાય, નહીંતર અમારો પાક થાય નહીં. ને અમે કેનાલમાંથી નર્મદા કેનાલમાં પાણી અમારા ખર્ચે અમે પાણી ઉઠાઈને અહીંયા લાવીએ છીએ. કપાસ આધારિત, વરસાદ આધારિત ખેતી કરતો હોય છે એટલે હાલ કપાસનું ખૂબ મોટું વાવેતર થાય છે. પણ જે કુદરતી ઉપર નિર્માણ હોય છે, ધારો કે અમારા કપડવંજ તાલુકાના નવા મુવાડાથી મળી નવા મુવાડા, રામપુરા, મોટા રામપુરા, ચીખડોલ, કાપણીન વાવ આ સુધીના જે ગામો છે ત્યાં કપાસનું વાવેતર થાય, પણ એમને પાણી કાં તો નર્મદા કેનાલમાંથી લિફ્ટ કરીને લાવવું પડે કાં તો વરસાદ આધારિત. ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા માટે વર્લ્ડ બેંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લોન આપશે. એએમસીને મળશે 3,000 કરોડના ઓછા વ્યાજની લોન. મુખ્યમંત્રી રૂપાણી 8 ઓગસ્ટે સત્તાવાર જાહેરાત કરશે. નવેમ્બર સુધીમાં એએમસી તમામ પ્રોજેક્ટનું ડીપીઆર બનાવશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં 2 વખત કામ થયું હતું, પરત ત્રીજી વાર કમિટી સમક્ષ
કન્સલ્ટન્ટની નિમણૂક કામમાં આ કામ મંજૂર થયું હતું। सोमनाथ भावनगर की कामगिरी गोकड़ गति चाली रही है। चार वर्ष थवा छता कामगिरी पूर्ण थई नथी, लोकोए चक्काजाम कर्यो। सोमनाथ भावनगर नेशनल हाईवे संपूर्ण खखड़ता स्थिति में है। हाईवे ने फोर ट्रेक बनावानी कामगिरी बे वर्ष में पूर्ण थवानी हती, छता चार वर्ष थई गया छे। आज कांग्रेस धारासभ्य रस्तो रोको आंदोलन कर्यो। हाईवे ऑथोरिटी अधिकारी ने पत्रकारों सवाल पूछता रीतसर भागता जोवा मळ्या हता। इस महीने का काम चार साल तक सिर्फ बारिश के वजह से तो नहीं रुक सकता। नहीं, थोड़ा लैंड का भी दिक्कत आया था। लैंड का इशू था, मेन इशू हमारा लैंड का था। लैंड एक्विजिशन का मेरा मेन मुद्दा था, जहां पे 5 किलोमीटर मतलब पूरे पोर्शन में लैंड का इशू था सर। नहीं, 5-6 गांव में लैंड का इशू था हमारा। जो कि कांग्रेस ना धारासभ्य अधिकारी ने निवेदन नाए पाया भी होनो गणाव्यो। 3 વર્ષ થી આ રોડ બાબતની રજૂઆતો અમે કરતા આવ્યા છીએ। લેન્ડ છે, લેન્ડ મોટા ભાગની 90% ખેડૂતોએ કોઈ પણ વાદ વિવાદ વિનાની ખાલી પણ કરી દીધી છે। 5% ક્યાંક નાનો મોટો વિવાદ હોય એટલે લેન્ડની વાત જે બતાવે છે બિલકુલ ખોટી છે। ફોર ટ્રેક હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તે વાસ્તવિકતા છે। આ પહેલા પણ ન્યૂઝ 18 ગુજરાતીએ હાઈવેની કામગીરીને લઈને અહેવાલ પ્રકાશિત કર્યો હતો। ચોમાસામાં લોકોએ વધુ હાલાકી ભોગવવી પડશે તે નક્કી છે, ત્યારે હાઈવેની કામગીરી જલ્દી થાય તેવી માંગ છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ, નમસ્કાર। अमदावाद कॉर्पोरेशन ने वर्ल्ड बैंक 3000 करोड़ की लोन आपशे।